तापी जिल्लाना दोलवणनी एक विद्यार्थीनुं राजकोटथी कॉलेजमां बीएडना अभ्यास दरमियान अचानक ज ताव माथानो दुखावो अने खेंच आवता हॉस्पिटलमां दाखल कराई हती। त्यारबाद वधु सारवार माटे सूरत सिविल हॉस्पिटल लवाई हती। जो कि सारवार मळे ते पहेला ज विद्यार्थीनीनुं मोत निपजी हतुं। परिवारमां मोटी दीकरी शिक्षिका बने ते पहेला ज मोतने भेटता शोकनो माहोल छवाई गयो हतो। सूरत सिविल हॉस्पिटलमांथी मळती माहिती प्रमाणे रात्रे 22 वर्षनी युवती शेजल कुमारी राजेशभाई चौधरी ने परिवार ताव माथानो दुखावो अने खेंचनी फरियाद साथे सारवार माटे लई आव्युं हतुं। जो कि सेजल कुमारी ने कोई सारवार मळे ते पहेला तेनुं मोत निपज्युं हतुं। सेजल कुमारी राजकोटनी बीएड कॉलेजनी विद्यार्थीनी हती। विद्यार्थीनुं मोत थता पोलीसने जाण करवामां आवी हती। તાવ અને માથાના દુખાવા બાદ ખેંચ આવી શ્રી મુરલીધર બીએડ કોલેજમાં સેજલ કુમારીને એક મહિના પહેલા પ્રવેશ આપ્યો। સેજલ કુમારી કેટલીક વિદ્યાર્થીઓની સાથે કોલેજ નજીક સોસાયટીમાં રૂમ રાખીને રહેતી હતી। 6 ઓગસ્ટે સેજલ કુમારીને તાવ આવ્યો હતો, ત્યારબાદ માથું દુખવાની ફરિયાદ કરી હતી। હોસ્પિટલ લઈ જતા સમયે ખેંચ પણ આવી ગઈ હતી। 2 દિવસની સારવાર દરમિયાન બાદ તબિયતમાં કોઈ સુધારો ન થતાં આખરે પરિવારને જાણ કરી સુરત રિફર કરવામાં આવી હતી। તાપી જિલ્લાના ડોલવણમાં રાજેશ ચૌધરી પરિવાર સાથે રહે છે અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં 2 દીકરી અને 1 દીકરો છે। સેજલ કુમારી પરિવારની મોટી દીકરી હતી, શિક્ષિકા બનવું હતું અને રાજકોટની કોલેજમાં બીએડ કરવા ગઈ હતી। 6 ઓગસ્ટે પિતાને કોલ કરીને કહ્યું કે પપ્પા બીમાર પડી ગઈ છું, હોસ્પિટલમાં છું, સારું થઈ જશે પછી આરામ કરવા ઘરે આવીશ। વિદ્યાર્થિનીને પહેલાં પણ ખેંચ આવી હતી। સેજલ કુમારીની રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જોકે તબિયત વધુ લથડતા સુરત રિફર કરવામાં આવી હતી। પરિવાર સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું અને પરિવારમાં જણાવ્યા પ્રમાણે સેજલને 2017માં પહેલીવાર ખેંચ આવી હતી। ખાનગીમાં સારવાર કરાવ્યા સારી થઈ ગઈ હતી। ત્યારબાદ આ બીજીવાર ખેંચ સાથે તાવ આવ્યો હતો, જોકે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું।